નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. આમોદ તાલુકાના ઈખર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીની શપથવિધિ પહેલા જ રાજ્યના તલાટી કમ મંત્રીમંડળે પોતાની પડતર માંગણીને લઈને વિરોધ શરૂ કર્યો. કેશોદના ખમીદાડા ગામે ગણેશજીને 111 લાડુનો ભોગ ધરાવાયો. ચોટીલા હાઈવે પર આવેલા જલારામ મંદિર ખાતે લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની મીટિંગ કિરીટ ભીમાણીની અધ્યક્ષતામાં યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં જૈન સમાજ દ્વારા 40 બગી સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ. માલપુર ચાર રસ્તા પાસેથી પસાર થતા શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડાને લઈ માલપુરના નાગરિકોએ કર્યું ચક્કાજામ. વાહનોની 1 કિલોમીટરથી વધુ લાઈનો લાગી. હાલોલ નગરના ગાંધી ચોક ખાતે આવેલ હિમજા માતાના મંદિર ખાતે હિમજા માતાની જન્મ જયંતિ નિમિત્તે નગરના જારોરા વૈષ્ણવ અને બ્રાહ્મણ સમાજ દ્વારા હિમજા માતાના પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાટોત્સવ નિમિત્તે હિમજા માતાના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરાયું. ગાંભોઈ રણાસણ માર્ગ પરનું ગરનારું બેસી જઈ ગાબડું પડતા માર્ગ જોખમી બન્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા અનોડિયા પાસે આવેલ સાબરમતી નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રો સહિત પંથકના લોકોમાં ખુશી જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દુંદારા દેવ ભગવાન ગણેશની મૂર્તિ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને સવાર સાંજ ભગવાન ગણેશની આરતી ઉતારી પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા ભગવાન વિઘ્નહર્તાને રીઝવતા નજરે જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ગામે પણ દુંદારા દેવ ભગવાન ગણેશની મૂર્તિ ગણેશ મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને સવાર સાંજ ભગવાન ગણેશની આરતી ઉતારી પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા ભગવાન વિઘ્નહર્તાને રીઝવતા નજરે જોવા મળે છે. હિંમતનગર તાલુકાના પેડમાલા ગામે કાચા મકાનો ધરાશાયી, જાનહાની ટળી. શપથ પહેલા જ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં. જામનગરમાં પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાના આદેશ આપ્યા. શાહની આગેવાનીમાં સીએમના શપથ પહેલા મહત્વની બેઠક, મંત્રીમંડળ વિશે લેવાશે નિર્ણય. અમિત શાહ અમદાવાદ પહોંચ્યા, ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત. જામનગરમાં છાંબેલાધાર વરસાદથી અનેક ગામો પાણીમાં ગરકાવ. કોરોના કારમાં ધંધો ઠપ થતા યુવક ગાંજાના વેપારના રવાડે ચડ્યો, પોલીસે 27 કિલો ગાંજો જપ્ત કર્યો. શપથ ગ્રહણ પહેલા જ ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે કરી મુલાકાત. ધંધુકા બગોદરા રોડ પર ગોજારો અકસ્માત, 4 મહિલાઓના મોત. નીતિન પટેલનું દુઃખ છલકાયું, કહ્યું હું એકલો નથી જેની બસ છૂટી ગઈ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.